છત્તીસગઢના નેવ ધારાસભ્યોએ શપથ લીધા રમણસિંહ સર્વાનુમતે વિધાનસભાના અધ્યક્ષ બન્યા ગંગા યમુના વચ્ચેની બધી જમીન અમારી હાઈકોર્ટે દસ હજાર દંડ ફટકારી અરજી ફગાવી સમગ્ર ઉત્તર ભારતના વિસ્તારોમાં લોકો ગાત્રો થી જવતી ઠંડીથી પરેશાન સરકારી બંગલો ખાલી કરવાના મહુઆ મોહિત્રાના મામલામાં હાઈકોર્ટમાં સુનાવણી ચાર જાન્યુઆરી સુધી મુલતવી તમિલનાડુમાં પૂરની ભયાનક હાલત તુતિકોરીનમાં ચોવીસ કલાકમાં 37 ઇંચ વરસાદ ચોખાના ભાવમાં મિડલ ક્લાસ અને ગરીબોને રાહત મળશે મોદી સરકારે આદેશ આપ્યો તંત્રેખ કાશ્મીર માટે ભારત સાથે ત્રણસો યુદ્ધો લડીશું સત્તામાં સિલ્વર જુબિલીથી વધારે વર્ષોથી સત્તામાં બેઠેલા રામ ભક્તોનું સંસ્કારી રાજ કે દૂષણ વધ્યા સોલારોડ ખાતે શાસ્ત્રી ચિંતનભાઈના શ્રીમુખે આવતીકાલથી સાત દિવસની શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન ચાણસમાંના પલાસર ગામે આવેલ નદીના પટમાં કરેલા ખાડાઓની તપાસ જરૂરી સાહિત્ય સાહિત્યવારસો પ્લેટફોર્મ દ્વારા આયોજિત તૃતીય કવિ સંમેલન તથા કવિત્રી વાસવતા નાયકના પુસ્તક તમારો સહારો ગઝલ સંગ્રહને સાહિત્ય વારસો પુરસ્કાર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો એમસી એક્સપર સ્ટીલ રિબારીના નવા કોન્ટ્રાક્ટ્સમાં વાયદાના કામકાજો પ્રારંભ પંદરમી જાન્યુઆરીથી થશે ડેઇલી માર્કેટ રિપોર્ટ નય મિસ ત્રિવેદી એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય સંબંધોની આટાગૂટી ઉપર સાહિત્ય સર્જકોએ ખૂબ જ સુંદર રચના પ્રસ્તુત કરેલ છે શ્રી વિરમગામ ખોડાડોર પાંજરાપોળ સંસ્થા દ્વારા જીવદયા સ્પર્શ ઉત્સવ ઉજવવા ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન સાપુતારા પોલીસની સી ટીમ દ્વારા લોકોને સરકારી યોજનાકીય માહિતી પૂરી પડાઈ ડીસા ખાતેથી શંકાસ્પદ ઘી બનાવતી બે ફેક્ટરીઓ પકડી પાડતું ખોરાક અને ઔષધ તંત્ર ડાંગ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કરોડોનું ભ્રષ્ટાચાર પ્રકરણમાં તપાસનો દોર શરૂ પશુબા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માનસિક નિરાધાર વ્યક્તિઓને પ્રભુજીનો આશરો જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા રેડ કરી જાહેર વિતરણ વ્યવસ્થા માટેનો અનાજનો જથ્થો સીઝ કરાયો શબ્દ એક પરિવાર દ્વારા પુસ્તક વિમોચન અને દ્વિતીય સ્નેહ મિલન યોજાયું ડાંગ જિલ્લાની માધ્યમિક શાળાઓમાં ત્રિસ્તરીય સ્વામી વિવેકાનંદ વક્તૃત્વ લેખન સ્પર્ધા યોજાશે વિકસિત ભારત સંકલ્પ યાત્રા બનાસકાંઠા જિલ્લો બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કરજા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને લાભ અપાયો આ ઉપરાંત મિત્રો આપને વધુ વિગતવાર સમાચાર જોવા હોય તો આપ અમારી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જનફરિયાદ ન્યૂઝ ડોટ કોમ પર નિહાળી શકો છો આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ ડોટ કોમ